પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. યુથ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 5 અને એમાં આપણે એના સ્વયંસિદ્ધ સત્યો છે એના વિશેની માહિતી લઈ લીધી. હવે આવે છે યુક્લિડની 5 પૂર્વધારણાઓ. અને પૂર્વધારણાઓ એટલે શું એના વિશે મેં તમને માહિતી આપી દીધી છે કે પહેલેથી ધારી લઈએ અને એના આધારે આગળની સાબિતીઓ આપીએ. અને એમાં જુઓ પૂર્વધારણા નંબર 1, એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને એક સીધી રેખા દોરી શકાય. પૂર્વધારણા એટલે સાબિતી વગર કોઈ પણ માહિતીને સ્વીકારી લેવી એને પૂર્વધારણા કહેવાય. જો ફરીથી કહું છું, સાબિતી વગર સ્વીકારી લેવી એને પૂર્વધારણા કહેવાય અને જો સાબિતી સાથે સ્વીકારવા માટે જઈએ તો આપણી પાસે પ્રમેય છે જ, બરાબર. તો આ પૂર્વધારણા એક કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને એક સીધી રેખા દોરી શકાય એ કેમ નહીં સમજો. માનો કે કોઈ એક આ બિંદુ છે અને કોઈ એક આ બીજું બિંદુ છે. આ બંનેમાંથી કોઈ એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને એક સીધી રેખા એક બિંદુમાંથી પસાર થઈ અને બીજા બિંદુમાં થઈને એક માત્ર એક જ સીધી રેખા દોરી શકાય. અને આપણી પૂર્વધારણા 5.1 એટલે એ હકીકતમાં આ જ છે, માછી બેન જ છે એના જેવી જ છે. પણ શું કે છે, આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખા અનન્ય હોય. અહીં અનન્ય શબ્દનું અર્થઘટન સમજજો. અનન્ય એટલે એક અને માત્ર એક જ, ભારપૂર્વક કીધું છે, એક અને માત્ર એક જ રેખા મળે કે જે એક સાથે બે બિંદુઓમાંથી પસાર થતી હોય, બાકી કોઈ રેખા એવી ન મળે કે આ બે માંથી પસાર થતી હોય. પછી હવે એમ ન કહેતા સર અમને, જો હું એમ કહું ને ચાલો તો છોકરાઓ તમને મળતી હોય તો કયો તો, તો ટીનીઓ પાછળ જે ઉભો થઈને આમ દોરીને કહે, જો સાહેબ જોયો સાહેબ આ અહીંથી પસાર થઈને અહીંથી પસાર થઈ છે, જોયું બીજી રેખા એવી તો સાહેબ કેટલી બધી મળે. ના 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 ના, રેખા રેખા કીધી છે, રેખા. ઓકે, હવે પૂર્વધારણા 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. હવે પાછો શાંત રેખા એટલે હકીકતમાં યુક્લિડે રેખાખંડ માટે શાંત રેખા શબ્દનો પ્રયોગ કર્યો હતો. યુક્લિડે રેખાખંડ માટે શાંત રેખા, શાંત એટલે આપણે ભણી ગયા છે, ક્યાં ભણ્યા છે, પહેલા ચેપ્ટરમાં દશાંશ અભિવ્યક્તિમાં. પહેલું તો શાંત દશાંશ અભિવ્યક્તિ, બીજું હતું અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અને ત્રીજી હતી અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. એમાં શાંત દશાંશ અભિવ્યક્તિ એટલે ક્યાંક જઈને ઊભી રહે, શાંત થઈ જાય, શાંત થઈ જાય. આમ અનંત એટલે 2 3 4 5 6 2 3 4 5 8 9 10 11 12 13 14 15 તો અનંત સુધી જાય. શાંત એટલે 8.25 તો શાંત કહેવાય, ઊભું રહી જાય એટલે શાંત રેખા. એટલે કે હકીકતમાં શાંત રેખા એટલે આ, લેટ સપોઝ હું આને શાંત રેખા કહી શકું કારણ કે અનંત સોરી અંત્ય બિંદુઓ છે. એટલે હકીકતમાં છે શું તો કે રેખાખંડિયું છે, રેખાખંડ, અને એને હું અનંત સુધી લંબાવી શકું. મારે લંબાવી હોય તો અનંત સુધી લંબાવી શકાય એટલે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. પૂર્વધારણા નંબર 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યાને વર્તુળ રચી શકાય, કોઈ ના પાડી શકે નહીં. કોઈ પણ બિંદુ, માનો કે આ બિંદુ કેન્દ્ર લીધી, મારે માનો કે આટલી ત્રિજ્યા લઈ અને મારે આમ વર્તુળ દોરવું હોય તો આ હું વર્તુળ દોરી શકું. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ માપની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય, કોઈ ના પાડી શકે નહીં. નાનું દોરાય મોટું દોરાય ગમે એવી લંબાઈની ત્રિજ્યા આ છે, આ ત્રિજ્યા છે, આની ત્રિજ્યા છે, આની ત્રિજ્યા છે, નાની ટચુકડી એની ત્રિજ્યા છે, એટલે કોઈ પણ કેન્દ્ર લઈ શકાય ને કોઈ પણ માપની ત્રિજ્યા લઈને આપણે વર્તુળ દોરી શકીએ. એના કોઈ નિયમો છે ને, કોઈ ના પાડી શકે ને, કોઈ એમ ન કે આ જમીન મારા બાપુજીની છે આ તમ ન દોરી શકો. અરે જમીન ઉપરની વાત નથી કરતો, અહીં બોર્ડની વાત કરીએ, બરાબર. તો આ રીતે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ માપની ત્રિજ્યા લઈને વર્તુળ છે એની રચના કરી શકાય છે. પૂર્વધારણા નંબર 4,
બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા છે આ સમજવા જેવી વાત છે અને આવું તમે દરરોજ જુઓ છો આ ઉદાહરણ બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય માનો બીજો કાટખૂણો લઈને આવું અહીં મૂકું ને એટલે કટ ટુ કટ સીધે સીધો કટ ટુ કટ જો હું કહું છું કટ ટુ કટ સીધે સીધો આ મૂકી શકાય એક બીજા સાથે સમાન જ થાય અને એનું બેસ્ટ એક્ઝામ્પલ કયું ખબર છે આપણા ઘરની દીવાલો આ માનો કે દીવાલો ખૂણો છે તો બાજુની દીવાલનો જો ખૂણો પડતો હોય તો એકબીજા સાથે કટ ટુ કટ રહે એટલે કે એકબીજા સાથે સમાન હોય દરેક કાટખૂણા એકબીજા સાથે સમાન હોય સરખા થાય ઈઝી સમજે શું કહેવા માંગે છે કે કોઈ પણ કાટખૂણો લો પછી માનો કે તમે એમ કહો કે કાટખૂણો આ છે તો માનો કે આ કાટખૂણો અહીંયા લો આ તો એ સમાન જ થાય એમ બરાબર ઓકે પૂર્વધારણા નંબર 5 જો આ સમજવા જેવી છે થોડી લેન્ધી છે પણ સમજાઈ જાય એવી છે અઘરી નથી જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છે ને અને આ રેખાની એક એ પછી વાત કોઈ બે રેખાઓને ત્રીજી રેખા છે ને લેટ સપોઝ આ એક રેખુડી છે બરાબર અને બીજી રેખા છે અને એને કોઈ ત્રીજી રેખા છે ને ઓકે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો કેટલું બધું લખ્યું છે ટૂંકમાં સમજીએ કે બે રેખાઓ ઉપર ત્રીજી રેખા છે ને તો કોઈ એક બાજુનો અંતઃકોણ પહેલા તો અંતઃકોણ શું તો કે આ અંદરના ખૂણા આ અંદરના ખૂણા સરખા નથી હો ને એટલે હું અહીંયા વધારે દૂર જાય એટલે તો બે જો એક તો તમને એમ થાય સરખા છે પણ સરખા ને બધાય માપ અલગ અલગ ક્યારે જ્યારે સમાંતર રેખાઓ ન હોય ત્યારે આ બધું પાછું છઠ્ઠા ચેપ્ટરનું છે અને પછીના ચેપ્ટરમાં વધારે ડીપલી સમજશું અહીંયા અંતઃકોણો સમજો કે બે રેખા છે એની કોઈ ત્રીજી છેદિકા છે એની એક જ બાજુના અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા કેટલું લાંબુ આપે એમ કરતા સાહેબ સીધું કહી દેતો હોય તો બે કાટખૂણાના સરવાળાની જગ્યાએ એમ કહી દીધું હોય તો 180 કરતા અને જગ્યાએ હું શું કહી શકું છોકરાઓ બે કાટખૂણા એટલે બે વખત 90 અને બે નો રસવાળો કરું તો 180 એટલે અંતઃકોણોનો સરવાળો જો 180 કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે પ્રથમ બે રેખા એટલે આ બે પ્રથમ રેખા ખૂણા તરફ ક્યાં ખૂણા તરફ તો કે જ્યાં સરવાળો 180 નથી થતો એના કરતા ઓછો થાય છે ત્યાં એને જો આમ લંબાવવામાં આવે ટક 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 આને આમ લંબાવવામાં ટક 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 ક્યાંક છેદ છે તેઓ એકબીજાને છેદે છે અને જે બાજુ 180 કરતા વધારે ખૂણો થાય છે નેવર ઇન્ટરસેક્ટ્સ એ ક્યારેય છેદશે નહીં બરાબર આ રેખાઓ જો આમ લંબાવો તો આમ જશે ક્યારેય છેદશે નહીં અને જે બાજુ 180 કરતા ઓછો થાય છે કારણ કે જો આ 90 કરતા ઓછો બરાબર આ 90 કરતા ઓછો છે તો 90 કરતા ઓછો તો 90 180 એને બીજા કરતા 180 કરતા ઓછો જ થવાનું તો એ બે ક્યાંક છેદવાની છે આ રીતે રાઈટ જેનો 180 કરતા વધારે થાય છે ક્યારે નહીં છે જેનો 180 કરતા ઓછો થાય છે એ એકબીજાને આગળ લંબાવો તો છેદે અને જો 180 થાય તો એકબીજાને સમાંતર હોય એ આપણે પાછા ચેપ્ટર નંબર 6 માં જોઈશું રાઈટ ઓકે રેખાઓને ખૂણાઓ પહેલા આ સમજજો ફરીથી કહું છું જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છે જો બે રેખા આ બે રેખા એને કોઈ ત્રીજી રેખા છે અને આ રેખાની એક જ બાજુ તરફના અંતઃકોણોનો સરવાળો 180 કરતા ઓછો થાય મેં ટૂંકમાં કહી દીધું સરવાળો 180 કરતા ઓછો થાય જો સમજવામાં થોડું ધ્યાન દેશો એટલે થઈ જશે બે રેખાઓ ઉપર ત્રીજી રેખા છે ને એક જ બાજુના અંતઃકોણ પહેલા તો અંતઃકોણ કોને કહેવાય તો કે આ અને આ બે એક બાજુના એક તરફના અંતઃકોણ કહેવાય આ અને આ એક બાજુના અંતઃકોણ કે આ ખૂણોના ખૂણો ઈ બેનો સરવાળો જો 180 કરતા ઓછો થાય જો 180 કરતા ઓછો થાય તો જ્યાં ઓછો થાય છે એ બાજુની જે રેખાઓ છે પ્રથમ બે રેખા એટલે પહેલી બે રેખા એને જો લંબાવી તો એ છેદે અને વધારાનું જો સમજવું હોય તો જો 180 કરતા વધારે થાય સરવાળો તો ક્યારેય ન છેદે એ વધે જ જાય આગળ જગ્યા બે વચ્ચેનું અંતર વધતો એને સિમ્પલ છે ને લોજિક આનું આમ સીધી જ વધારવું આગળ
અને આને હું આ બાજુ સીધી સુરેખ રીતે વધારું તો અંતર છે ધીરે 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 વધતું જાય, ક્યારે છેદ છે નહીં. ઓકે, આ વસ્તુ એને કીધું બરાબર. હવે કે છે બે પરસ્પર છેદતી રેખાઓમાંની બંને એક સાથે આપેલ રેખાને સમાંતર હોઈ શકે નહીં. બે પરસ્પર છેદતી રેખાઓમાંની, ઓકે, હવે બે પરસ્પર છેદતી રેખા એટલે માનો કે હું આ આ આ ડ્રો કરું છું, આ બંને રેખાઓ પરસ્પર એકબીજાને છેદે છે, આ કહી શકાય ને, સાચું છે ને, અને એમાંની બંને એક સાથે આપેલ રેખાને સમાંતર હોઈ શકે નહીં. માનો કોઈ ત્રીજી રેખા લો કે જે આને સમાંતર છે, સમાંતર એટલે ખબર પડે ને, બંને વચ્ચેનું અંતર છે હંમેશા સરખું, તે આને છે પણ આને ક્યારેય થશે નહીં. અને માનો હું આને સમાંતર લો તો આને થશે નહીં. આ એક નંબર, આ બે નંબર, પેલા બે નંબરને સમાંતર દોરી તો એક નંબરને નથી, પછી એક નંબરને સમાંતર દોરી તો એ બે નંબરને નથી, કારણ કે તો એ પાછે અહીં ક્યાંક છેદે છે. એટલે કોઈ પણ એકના ભાગમાં આવે સમાંતર રેખા, પેલા બે જો છેદતી હોય ત્રીજી રેખા કોઈ એકને સમાંતર હોઈ શકે પણ બેને એક સાથે સમાંતર હોઈ શકે નહીં. આટલું તો નાના છોકરાને કહીએ ને તો ખબર પડે, એકદમ સિમ્પલ છે. તો આ રીતે આપણે યુક્લિડની જે પૂર્વ ધારણાઓ છે એના વિશેનો અભ્યાસ અહીંયા સુધી કર્યો. હવે આગળ જોઈએ તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પણ આ વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો, અને જો સારો લાગે તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી કરીને એનો અભ્યાસ છે એ અટકે નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.